નમસ્તે બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ગણિત વિષયની અંદર એકમ નંબર ત્રણ આપો અને લો તે પ્રકરણની અંદર આવતી પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ આપણે કરીશું પરંતુ આપણે એ પહેલાં એકમ નંબર એક અને એકમ નંબર બે આ બે પ્રકરણ આપણે શીખી ગયા છીએ તો તમે જે કરેલી પ્રવૃત્તિઓ છે તે તાજી કરી લઈએ તમને યાદ જ હશે કે પ્રકરણ નંબર એકની અંદર ક્યાંથી જોવું એ અંતર્ગત તમે ખૂબ પ્રવૃત્તિઓ કરી હશે આ પ્રવૃત્તિઓ કરવામાં તમને બહુ મજા પડી હશે તો હું તમને થોડી પ્રવૃત્તિઓ યાદ કરાવું તો તેની અંદર આપણે કાર છે કૂકર છે ચપ્પલ છે ટેબલ છે ખુરશી છે આ બધા ચિત્રો છે એ ચિત્રોને આપણે તમે ક્યાંથી જોવું ઉપરથી જોઈશું તો આ કાર જે છે તે કેવી દેખાય છે જો સામેથી જોઈએ તો કેવી દેખાય છે આ પ્રવૃત્તિ તમે કરી હશે કુકર કૂકરને તમે જો ઉપરથી જોઈશો તો ફક્ત આપણને તેની સીસોટી લગાડેલી છે તે અને ઢાંકણ જ દેખાશે અને જો બાજુથી જોઈએ તો આપણને આખું કૂકર દેખી શકાય છે તો આ જ રીતે ટેબલ છે જો ટેબલને આપણે ઉપરથી જોઈએ તો કેવું દેખાય છે યાદ છે તમને તો આપણે પોસ્ટકાર્ડ પેપરથી યાદ આવીએ આપણને પોસ્ટકાર્ડ કાગળ છે એ આપણને યાદ આવી જશે કે એવું જ દેખાય છે તેના કેટલા પાયા છે તે આપણને દેખી શકાતા નથી હવે તેની અંદર એક બીજી પણ પ્રવૃત્તિ હતી કે દર્પણ ચિત્ર આ ચિત્ર દર્પણ ચિત્ર છે કે નથી તે ચકાસવાની આમાં તો તમને ખૂબ મજા પડી હશે તેની સાથે છેલ્લે બીજી એક પ્રવૃત્તિ હતી આમાં પ્રકરણમાં કે મોહરા બનાવવા મોહરા બનાવવા તમને ગમે ને હા આપણે આટલી વસ્તુઓ શીખી ગયા છીએ અને આ આટલી આટલી આપણે પ્રવૃત્તિઓ કરી હતી હવે પ્રકરણ નંબર બેની ની વાત કરીએ તો પ્રકરણ નંબર બેનું નામ છે સંખ્યાની ગમત ગમત શબ્દ આવે એટલે તમને મજા પડી જાય અહીંયા તમને ગમત કરવાની મજા આવે ને પણ અહીંયા તો સંખ્યાઓની ગમ્મત છે આ પ્રકરણની અંદર તમે પણ એક પ્રવૃત્તિ કરી હશે તો તેમાં એક જૂથ છે અને એ જૂથ બગીચામાં જાય છે અને ત્યાંથી કચુકાવીણે છે અને કચુકાવીણી અને પછી તે પોતાની નોટબુકમાં નોંધે છે તમે પણ તમે નોંધ કરી હશે પછી તેમાં બીજી એક પ્રવૃત્તિ આવે છે કે ક્રિકેટની એટલે ક્રિકેટની પ્રવૃત્તિ અથવા ક્રિકેટનું નામ સાંભળતા જ તમને બધાને ક્રિકેટની રમત યાદ આવી ગઈ હશે અને તેમાં ધોની વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ યાદ આવી ગયા છે આ બધી સંખ્યાઓની ગમત છે તો તેમાં એક શબ્દ આવે છે કે સદી એમાં કહેવું છે કે એક રમતની અંદર એક દાવમાં સદી કરવામાં ચાર રન પાછળ રહ્યો હવે ચાર રન પાછળ રહ્યો છે એટલે આ સદી શબ્દ આવ્યો સદી એટલે શું તે એટલે કે સતક અને સતક એટલે સો તો આ સો રન કરવામાં ફક્ત ચાર જ રન તે પાછળ રહ્યો એટલે કે તે સંખ્યા કઈ હશે તો આપણે અનુમાન કરી અને આપણે કહી શકીએ છીએ કે તે સંખ્યા છન્નું હશે હવે આ આપણે આ પ્રવૃત્તિઓ કરી આ રમતો રમ્યા અને પછી આપણે એકસો એકથી તો નવસો નવ્વાણું સુધીની સંખ્યાઓને લખી નોટબુકમાં એને અંકમાં લખી શબ્દોમાં લખી પછી આપણે તેને એ જુદી જુદી સંખ્યાઓ છે તેમાં કઈ સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા કઈ છે બરાબર હવે આજે આપણે પ્રકરણ નંબર ત્રણ આપો અને લો તેની અંદર આવતી પ્રવૃત્તિઓ આપણે કરવાના છીએ તેમાં તમે તૈયાર છો ને તો આપણે તેમાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે કરીશું હવે તમે તમારા પુસ્તકમાં તમે જોશો તો તેમાં આપો અને લો પ્રકરણ આપેલું છે તેમાં કિટ્ટુ નામ આવે છે કિટ્ટુ આ કિટ્ટુ જે છે તે એક કીડી છે તો અહીંયા જે કીટ્ટુ છે ને કિટ્ટુ તેનું ઘર છે બહુ મોટું ઘર છે હવે આપણે આ કીટ્ટુનું ઘર જોઈએ અહીંયા આ દેખાય છે તે કિટ્ટુ છે તો તેનું ઘર છે આ અને આ આખું ઘર છે એ ઘરમાં સો ઓરડા છે તમે જોઈ શકો છો અહીંયા તો સો ઓરડા છે તો આટલા મોટા ઘરની અંદર તેને કીડીને અમુક ઓરડાની અંદર કલર કરવો છે તેને રંગકામ કરવું છે તો હવે આપણે તેને મદદ કરીએ એની એ સમસ્યા છે કે એને અમુક ઓરડા પરથી અમુક ઓરડા પર જવું છે તો તેના માટે તેને આપણે મદદ કરવાની છે તો ચાલો અત્યારે આ કીટ્ટું બેન છે તે આ બે નંબરના ઓરડા પર છે જોયું તમે તો કીટ્ટું જે છે તે આ બે નંબરના ઓરડા પર છે અને આ બે નંબરના ઓરડાથી તેમને બાર નંબરના ઓરડા પર જવું છે જો તમારી ચોપડીમાં પણ છે તો તેને બાર નંબરના ઓરડા પર પહોંચવું છે તો આપણે તેને મદદ કરીએ ચાલો બધા તમે તૈયાર છો ને તમે પણ તમારી ચોપડીની અંદર જોતા જજો તો બે નંબરથી તેનો રસ્તો આપણે જોઈએ તો આ બે નંબરથી આપણે આગળ વધશે તે તો ત્રણ પર જશે ચાર પર જશે પાંચ પર જશે છ ઉપર જશે સાત પર આઠ પર નવ પર દસ પર અગિયાર પર અને અહીંયા બાર પર આવી જશે હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર આ બે પરથી સીધા આપણે દસ સુધી પહોંચ્યા અને દસથી પછી ઉપર જઈ અને આપ આમ પણ આવતા ત્યારે શું થાય છે કે તે કેટલા પગલાં ચાલી તે આપણે સાચું ગણી શકતા નથી એટલે આપણે શું ધ્યાન રાખીશું તો આ બે પરથી દસ પર પહોંચ્યા અને દસ પરથી ફરી પાછું આપણે ડાબી બાજુ આવવાનું છે બરાબર અને પછી અગિયાર અને બાર પર આપણે પહોંચવાનું છે તો આપણે આ કિટ્ટુ બેન છે આ કિટ્ટુ જે છે એ બે પરથી બાર પર પહોંચી ગઈ છે તો કિટ્ટુ કેટલા પગલાં ચાલી છે એ આપણે ગણીએ તો તમે પણ મારી સાથે બોલજો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને

કૂદકો મારવા મારવાનો છે અને ઉપરની હરોળમાં તે પહોંચી જાય છે તો બેની બિલકુલ ઉપર બાર લખેલા છે એટલે બાર નંબરનો હરડો આવેલો છે હવે કૂદકો મારીએ છે ને એક કૂદકો એ એક જ હરોળ કૂદી શકાય એક સાથે આપણે બે હરોળ કે ત્રણ હરોળમાં કૂદી શકતા નથી તો એનો શરત છે તો એક જ કૂદકો આપણે આગળ કૂદી શકીશું અને એ કૂદકો બે ઉપરથી એક કૂદકો મારે છે તો બાર ઉપર પહોંચી જવાય છે અને બાર ઉપર પહોંચી જવાય છે એટલે એ કૂદકો કેટલા પગલાંનો થયો આપણે ફરી ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો જો ક્રમશઃ આપણે જઈશું તો ક્રમશઃ જઈએ ત્યારે પણ દસ પગલાં થાય છે અને જો કૂદકો મારીએ છીએ તો એક કૂદકો મારીએ તો પણ આપણે બાર પર પહોંચી જઈએ છીએ અને એક કૂદકો બરાબર દસ પગલાં આ ખાસ ધ્યાન રાખજો એક કૂદકો અને પગલાં દસ પગલાં બરાબર એક કૂદકો થશે તો હવે તમને બધાને સમજ પડી ગઈ હશે તમે આ પણ ગણતરી પણ કરી હશે હવે બીજી એક જોઈએ કે અત્યારે હવે આ કીટ્ટું જે છે તે ચૌદ ઉપર છે કીટ્ટું છે ક્યાં છે ચૌદ નંબરના ઓરડામાં છે હવે આ ચૌદ નંબરના ઓરડાથી એમને ચોવીસ નંબરના ઓરડા પર જવું છે તો ચોવીસ નંબરના ઓરડા પર જવા માટે આપણે તેને મદદ કરીએ તો ચાલો બધા ચૌદ ઉપર આંગળી મૂકો બરાબર ત્યાંથી આપણે એને ચોવીસ સુધી લઈ જવાના છે તો ચૌદ પરથી ક્યાં જશે પંદર ઉપર પંદરથી સોળ પર સત્તર પર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તમારી ચોપડીમાં જોયું ને તમે તો અહીંયા આપણે આ ચૌદ પરથી ચોવીસ પર પહોંચાડી છે આ કીટ આપણે ત્યાં પહોંચાડી છે તો કેટલા પગલા ભર્યા આપણે ગણી લઈએ તો ચાલો મારી સાથે તમે પણ બોલજો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો ચૌદ પરથી ચોવીસ પર જવા માટે તેને દસ પગલા ભર્યા છે અને પેલો ટૂંકો રસ્તો જુઓ તો ટૂંકા રસ્તામાં કેવું છે કે ચૌદ સંખ્યા લખેલી છે ચૌદ નંબરનો ઓરડો છે એની બરાબર ઉપર ચોવીસ છે એની બરાબર ઉપર ચોવીસ છે તો એમને ખાન ફક્ત ટૂંકો રસ્તામાં શું સીધો કૂદકો જ મારવાનો છે એક કૂદકો મારો એટલે તમે ચોવીસ ઉપર પહોંચી જાઓ પણ એ કૂદકો જે છે એ ખાસ યાદ રાખજો કૂદકો જ એટલે દસ પગલાં તો અહીંયા કીટુને આપણે મદદ કરીશું તો એ ચૌદ પરથી કૂદકો મારીને ચોવીસ પર પહોંચી જાય જો આવી રીતે ગણીએ છીએ તો દસ પગલાં થાય છે અને એક કૂદકો મારે હરોળ આડી હરોળને કૂદકો મારે છે એટલે દસ પગલાં થાય છે એટલે આપણે જે દશકની વાત કરી છે તે વસ્તુ વાત અહીંયા આવે છે હવે બે વાર આપણે જોઈએ બે વખત આપણે આ કીટુને મદદ કરી અને બે નંબર પરથી બાર પર પહોંચાડ્યા ચૌદ પરથી ચોવીસ ઉપર પહોંચાડ્યા હવે આપણે કીટુને બીજા ઓરડામાં રંગ કરવો છે તો આપણે ફરી મદદ કરીએ એમને આ વખતે ખાસ ધ્યાન રાખજો તો તે અત્યારે બાવીસ પર છે બાવીસ નંબરના ઓરડા પર છે અને બાવીસ નંબરના ઓરડા પરથી તેમને જવું છે એકતાળીસ પર ક્યાં જવાનું છે એકતાળીસ પર જવાનું છે હવે આપણે ક્રમશઃ આપણે આગળ વધતા જોઈએ જમણી બાજુ તો બાવીસ પરથી એને જોયો તો ત્રેવીસ પર જશે ચોવીસ પર જવાનું પચીસ પર છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ ફરી પાછું એકત્રીસ પર બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ અને એકતાળીસ તો અહીંયા જુઓ તમે તો બાવીસ પરથી એકતાળીસ પર પહોંચતા કેટલા પગલાં ભર્યા એ આપણે ગણતરી કરવાની છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ કેટલા પગલાં ભર્યા ઓગણીસ પગલાં તો એને કીટુને બાવીસથી એકતાલીસ સુધી પહોંચતા ઓગણીસ પગલાં ભરવા પડ્યા છે હવે જો ટૂંકા રસ્તાની વાત કરીએ તો ટૂંકા રસ્તામાં તો બાવીસ પરથી સીધો જો આપણે કૂદકો મારીશું તો ક્યાં જશે તે બત્રીસ ઉપર જઈશું અને એક કૂદકો બરાબર બોલો એક એક કૂદકો કૂદકો બરાબર બરાબર કુદકો તો બાવીસ પરથી તે બત્રીસ પર ગયા છે એટલે એક કૂદકો માર્યો બત્રીસ પરથી બીજો કૂદકો મારશે તો બેતાલીસ પર પહોંચશે એટલે બત્રીસ પરથી બેતાલીસ પર ગયા એટલે બીજો કૂદકો થયો એટલે બે કૂદકા બરાબર કેટલા પગલા થશે તો વીસ પગલાં કેલા વીસ પગલાં પરંતુ અહીંયા તે બેતાલીસ પર નથી એને બેતાલીસ નંબરનો ઓરડા રંગ પૂરવાનો નથી તેને એકતાલીસ નંબરના ઓરડા સુધી પહોંચવું છે એટલે આપણે બે બે કૂદકા માર્યા એટલે વીસ થયા અને વીસમાંથી એક પગલું ઓછું કરવાનું છે એટલે કેટલા થશે વીસમાંથી એક ઓછા કરીએ તો ઓગણીસ તો આપણે આ ટૂંકી રીતથી ઝડપથી આપણે આ પ્રક્રિયાથી આપણે સંખ્યા એના ઓરડા સુધી પહોંચી શકીએ છીએ તો ચાલો આપણે આવી બીજી કેટલીક સંખ્યાઓ લઈને તેના જુદા જુદા ઓરડા સુધી એને પહોંચવામાં મદદ કરીએ તો ચાલો હવે આપણે કિટુના ઘર પરથી સંખ્યાઓને બાદ કરવી અને ઉમેરવી તે પ્રવૃત્તિ આપણે કરીએ હવે અહીંયા ચોત્રીસથી દસ વધારે એટલે કેટલા ખાલી જગ્યા ચોત્રીસથી દસ વધારે એટલે કેટલા એ ઉદાહરણ આપણે જોઈએ આમાં તમે જોશો તો અહીંયા બે સંખ્યા છે તો બે પરથી બાર પર એટલે એક કૂદકો વાગશે એટલે તે એક કૂદકો છે દશકનો છે એ જ રીતે ચાર પરથી ચૌદ પર તો પણ એક કૂદકો જે છે એ દસનો કૂદકો વાગશે તો આપણે અહીંયા ચોત્રીસથી દસ વધારે એટલે આપણે સૌથી પહેલાં આપણે શું કરીશું તો ચોત્રીસ સંખ્યા ક્યાં છે તે આપણે શોધી લઈશું તો અહીંયા તમે જુઓ કીટ્ટુના ઘરમાં તો અહીંયા જે છે જે એ ચોત્રીસ અહીંયા છે અને જુઓ કે ચોત્રીસથી દસ વધારે કેટલા ચોત્રીસથી દસ વધારે એટલે અહીંયા આપણે દસ ઉમેરાશે એટલે દસ ઉમેરાશે એટલે કે એક કૂદકો વાગશે તો ચોત્રીસથી સીધા એક કૂદકો અહીંયા વાગે છે તો ચુમ્માલીસ પર આપણે પહોંચીશું એટલે કે અહીંયા ચોત્રીસથી દસ વધારે એટલે બોલો હવે જવાબ આવ્યો હશે તો અહીંયા ચોત્રીસથી દસ વધારે એટલે ચુમ્માલીસ આપણને મળશે અને આપણે ત્યાં ચુમ્માલીસ લખવાના છે હવે બીજું એક ઉદાહરણ જોઈએ તો એકવીસથી તેર વધારે બરાબર ધ્યાનથી જોજો એકવીસથી તેર વધારે તો ક્યાં છે એકવીસ આ ર એકવીસ જો એકવીસ છે એકવીસ થી તેર વધારે એટલે એક દસ અને ત્રણ એક દસ અને ત્રણ એટલે એક કૂદકો વાગશે અને ત્રણ પગલાં ચાલશે તે આગળ બરાબર તો અત્યારે જો આપણે વધારે એટલે કે એકવીસ થી એક કૂદકો મારશે ઉપરની હરોળમાં એક કૂદકો મારશે તો એકત્રીસ પર પહોંચ્યા હવે એકત્રીસ પર પહોંચી ગયા અને બીજા ત્રણ વધારે છે ત્રણ પગલા આગળ ચાલે છે તો એકવીસ થી એકત્રીસ પર પહોંચ્યા પછી ત્રણ પગલાં એટલે એક બે અને ત્રણ તો કઈ સંખ્યા મળી આપણને તો બોલો કઈ સંખ્યા મળી તો ચોત્રીસ હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો તેમાં અહીં લખ્યું છે કે પંચોતેરથી દસ ઓછા એટલે પછી ખાલી જગ્યા છે હવે પંચોતેર થી દસ ઓછા પહેલાંમાં વધારવાના હતા અને અહીંયા ઓછા કરવાના છે એટલે ઓછા કરવાના એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે શું કરવાનું હશે તો આપણે અહીંયા પ્રકૃતિ કરી જોઈએ પ્રવૃત્તિ તો પહેલાં પંચોતેર છે તો આપણે આમાંથી પંચોતેર શોધી લઈએ તો પંચોતેર ક્યાં લખેલા છે તો પંચોતેર અહીંયા છે હા હવે આ પંચોતેર છે ને પંચોતેરથી દસ ઓછા કરવાના છે એટલે કે એક કૂદકો નીચે ઉતરવાનું છે પંચોતેર થી એક કૂદકો નીચે ઉતરવાનું છે અને નીચે ઉતરશે એટલે તેને કઈ સંખ્યા મળશે બોલો કઈ સંખ્યા મળશે તો આપણો જવાબ શું આવશે હજી ફરીથી એકવાર જોઈ લઈએ પંચોતેર થી દસ ઓછા એટલે એક કૂદકો આપણે નીચે ઉતરવાનું છે એટલે કે બાદ બાકી કરવાની છે અને બાદ બાકી કરીશું કે પંચોતેર થી દસ ઓછા એટલે આ અહીંયા આપણે પાસઠ લખવાના થશે હવે તેપન વત્તા બાર અહીંયા સીધું લખ્યું છે કે તેપન વત્તા બાર એટલે તને જો જો છૂટું પાડી નાખીએ કે તો શું થશે કે તેપનમાં બાર ઉમેરો અથવા ત્રેપનથી બાર વધારે એટલે આપણે પહેલાં તેપન શોધી લેવા પડે તો અહીંયા તેપન ક્યાં લખેલા છે જુઓ ક્યાં છે તેપન તો આ રહ્યા તેપન હવે તેપનમાં કેટલા ઉમેરવાના છે તો બાર ઉમેરવાના છે બાર એટલે એક દશક અને બે એકમ એક દશક અને બે એકમ એટલે એક કૂદકો મારીશું અને પછી બે પગલાં આગળ વધવાનું છે તો અહીંયા તેપન છે તો તેપનથી આપણે કૂદકો મારીએ એક કૂદકો મારીએ એટલે તેની ઉપર કઈ સંખ્યા લખેલી છે તો ત્રેસઠ અને ત્રેસઠ પછી આપણે બે પગલાં આગળ વધવાનું છે જો ત્રેસઠથી બે પગલાં આપણે આગળ વધ્યા તો કઈ સંખ્યા મળી બોલો કઈ સંખ્યા મળી તો પાસઠ તો તમારે એ પાસઠ જે છે તે અહીંયા તમારે લખવાના છે આગળની સંખ્યા જોઈએ તો અહીંયા નવ અને પાંત્રીસનો સરવાળો કરતાં ખાલી જગ્યા થાય તો અહીંયા જુઓ તો નવ છે અને પાંત્રીસ તો પહેલાં નાની સંખ્યા છે અને પછી મોટી સંખ્યા છે બરાબર મોટી સંખ્યા મતલબ કે આ એક અંકની સંખ્યા છે અને પાંત્રીસ છે બે અંકની સંખ્યા તો આપણે પહેલાં નવ શોધી લઈએ તો નવ ક્યાં છે તો આ રહ્યા નવ અને પછી પાંત્રીસ આ બેનો સરવાળો કરવાનો છે એટલે ત્રીસ મતલબ કે અહીંયા ત્રણ કૂદકા આપણે મારવાના છે હવે આપણે ત્રણ કૂદકા મારીએ તો નવ થી ત્રણ કૂદકા મારવાના છે તો નવ છે અને નવ થી ત્રણ કૂદકા મારીશું તો એક કૂદકો કૂદકો તો તો પર પર બીજો કુદકો અને ત્રીજો કૂદકો તો પર આપણે અને આ ત્રણ કૂદકા થઈ ગયા એટલે ત્રણ દશક ત્રણ કૂદકા બરાબર ત્રણ દશક અને બીજા પાંચ પગલા તો ઉમેરવાના હશે ત્યારે આપણે જમણી બાજુ વધવાનું છે જે સંખ્યા હશે તેનાથી જમણી બાજુ તો અહીંયા આ જમણી બાજુ જોઈએ તો અહીંયા ઓગ ત્રણ કુદકામ ઓગણચાલીસ પર આવી ગયા છીએ ત્યાંથી આપણે પાંચ પગલાં ગણવાના છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો કઈ સંખ્યા આવી ચુમ્માલીસ કઈ સંખ્યા મળી આપણને ચુમ્માલીસ એટલે કે નવ અને પાંત્રીસનો સરવાળો કરતા ખાલી જગ્યા થાય તો ચુમ્માલીસ થાય તે આપણે અહીંયા લખીશું હવે 84 માંથી બત્રીસ ઓછા એટલે ખાલી જગ્યા તો આ ચોર્યાસી છે તો ચોર્યાસી ક્યાં છે તો આ ચોર્યાસી હવે ચોર્યાસીમાંથી બત્રીસ ઓછા તો ત્રણ દસ અને બે એકમ છે ત્રણ દશક અને બે એકમ એટલે આપણે ત્રણ કૂદકા નીચે ખસવાના છે ઓછા કરવાના છે એટલે મતલબ કે ત્રણ કૂદકા આપણે નીચે મારવાના છે એટલે ચોર્યાસીથી ત્રણ કૂદકા એટલે એક બે અને ત્રણ કૂદકા આ ત્રણ કૂદકા માર્યા એટલે નીચે આવ્યા છીએ એટલે આપણે ચોપન પર આવ્યા છીએ અને પછી બીજા બે ત્રણ દશક અને બે એકમ એટલે બે પગલાં છે તો બે પગલાં છે એ ઓછા કરવાના હોય ત્યારે ખાસ ધ્યાન રાખો ઓછા કરવાના હોય ત્યારે આપણે ડાબી બાજુ જવાનું છે તો આપણે ચોર્યાસી પરથી ત્રણ કૂદકા મારી અને ચોપન પર આવી ગયા છે અને ત્યાંથી બે પગલાં ડાબી બાજુ તો એક અને બે તો કઈ સંખ્યા મળી આપણને બાવન કઈ સંખ્યા મળી બાવન એટલે અહીંયા આપણે ચોર્યાસી માંથી બત્રીસ ઓછા એટલે બાવન લખીશું તો આગળની સંખ્યા છે અડસઠ ઓછા વીસ બરાબર ખાલી જ ગયા તો અહીંયા ઓછા ચિહ્ન કરેલું જ છે એટલે આપણે બાદ કરવાના છે તો અડસઠ છે તમે મૌખિક રીતે પણ ગણતરી કરી શકો કે અડસઠમાંથી વીસ ઓછા કરવાના એટલે બે બે કૂદકા તમારે નીચે મારવાના છે તો અડસઠમાંથી બે કૂદકા નીચે મારીશું તો આપણે કઈ કઈ સંખ્યા મળશે અડતાલીસ કઈ સંખ્યા મળશે આપણને અડતાલીસ તો અહીંયા લખવાના થશે અડતાલીસ તો આ રીતે આપણે ઝડપથી હવે મૌખિક પણ બાદબાકી કરી શકીએ હવે બીજું કે પંદર અને ત્રીસ વધારે એટલે ખાલી ગયા હવે પંદર અને એમાં ત્રીસ વધારે એટલે પંદર ક્યાં છે તો પંદર આ રહ્યા અને પંદરથી ત્રીસ વધારે તો ત્રીસ વધારે એટલે ત્રણ દશક એટલે ત્રણ કૂદકા મારવાના છે ઉપર એટલે પંદરથી એક કૂદકો તો પચીસ પર બે કૂદકો પાંત્રીસ પર અને ત્રણ કૂદકો મારીશું ત્રીજા કૂદકાએ આપણે પિસ્તાલીસ પર પહોંચીશું તો પંદર અને તેમાં ત્રીસ ઉમેરવાના ત્રીસ વધારવાના છે તો આપણને પિસ્તાલીસ જવાબ મળી જશે હવે આગળની સંખ્યા છે તો કે બાણું માંથી પચાસ બાદ કરતા અહીંયા વિધાન ખાસ ધ્યાન રાખવાનું છે વિધાન કેવી રીતે બોલાય છે અહીંયા સીધો બાદ બાકી કરો અથવા તો એવું આપણે આપ્યું નથી કે અહીંયા બાદ કરતા ઉમેરતા આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તો આપણે કઈ અહીંયા કઈ પ્રક્રિયા કરીશું તે તો બાણું માંથી પચાસ બાદ કરતા એટલે અહીંયા બાણું છે અને તેમાંથી પચાસ એટલે પાંચ કૂદકા આપણે નીચે ઉતરવાનું છે તો એક બે ત્રણ ચાર અને પાંચ કૂદકા આ પાંચ કૂદકા નીચે આવીશું તો આપણને બેતાલીસ જવાબ મળી જશે દસ નંબરનું ઉદાહરણ આપણે જોઈએ સાડત્રીસથી વીસ વધારે એટલે ખાલી જગ્યા તો અહીંયા છે સાડત્રીસ અને તેમાં બે દશક વધારવાના છે તો બે દશક એટલે એક દશક અને બે દશક તો કયો જવાબ મળશે આપણને સત્તાવન તો અહીંયા લખી દો તમે સત્તાવન કીટ્ટુના ઘર પરથી આપણે આજે સરવાળાની પ્રક્રિયા અને બાદ બાકીની પ્રક્રિયા કરતાં શીખ્યા હવે આ પ્રક્રિયાને ઝડપથી કરવા માટે અને તમને મજા આવે તેના માટે આપણે એક ગેમ રમીશું તો આ ગેમ રમવા માટે મેં થોડીક ચિઠ્ઠીઓ બનાવી છે આ ચિઠ્ઠીઓ તમે જોઈ શકો છો તેમાં આ સંખ્યા લખી અને આપણે આવી ચિઠ્ઠી બનાવી છે ચિઠ્ઠીઓ બની ગયા પછી તમારે એને વાળીને અને મૂકી દેવાની છે પછી તેમાંથી ગમે તે બે ચિઠ્ઠી ઉપાડવાની છે તો તમે અહીંયા આપણે અમે પહેલાં નંબરની ચિઠ્ઠી ઉપાડી છે તો તેમાં અંક લખેલો છે પચીસ અને બીજા નંબરની ચિઠ્ઠી છે તેમાં અંક લખેલો છે તેપન તો અહીંયા પચીસ અને તેપન આ બે ચિઠ્ઠી લેતા આપણને બે સંખ્યાઓ મળી છે તો તેમાં આપણે સરવાળાની પ્રક્રિયા પહેલાં કરીએ અને પછી બાદ બાકી કરીશું તો પચીસ છે અને તેપન છે આ બેનો આપણે સરવાળો કરીશું જવાબ કેટલો મળે છે એ આપણે જોઈએ એટલે તેપન જે છે તો તેમાં તમે જુઓ તો પાંચ દશક અને ત્રણ એકમ પાંચ દશક એટલે પાંચ કૂદકા મારવાના આપણે પ્રવૃત્તિ કરી ત્યારે તમે જોયું તો ને તો આપણે અહીંયા પાંચ દશક છે એટલે પાંચ કૂદકા મારવાના છે અને પછી ત્રણ પગલાં આગળ ખસવાનું છે તો આપણે આ માનસિક રીતે આપણે પ્રક્રિયા કરવાની છે બરાબર તો પચીસમાં તેપન ઉભી રહેવાના એટલે પચીસ પરથી હું પાંચ કૂદકા મારીશ તો એક કૂદકો મારીશ ત્યારે પાંત્રીસ પર પહોંચાશે બીજો કૂદકો મારીશ ત્યારે પિસ્તાલીસ પર પહોંચાશે ત્રીજો કૂદકો મારીશ ત્યારે પંચાવન પર ચોથો કૂદકો મારીશ ત્યારે પાસઠ પર અને પાંચમો કૂદકો મારીશ ત્યારે પંચોતેર પર પહોંચીશ અને ત્યાંથી તેપન છે એટલે બીજા ત્રણ પગલાં આગળ ખસવાનું છે તો પંચોતેર અને પછી છોત્તેર સિત્યોતેર અને ઇઠ્યોતેર તો જવાબ કયો મળશે આપણને ઇઠ્યોતેર જવાબ મળશે બરાબર તો આ ઉમેરી અને રમત રમવાની વાત થઈ હવે આ જ બે સંખ્યા લઈ અને આપણે બાદ બાકીની પ્રક્રિયા કરીએ હવે અહીંયા તમે સંખ્યા જુઓ પચીસ છે અને ત્રેપન છે તો અહીંયા બાદ બાકી કરવાની છે તો પચીસ ઓછા ત્રેપન આ કરી શકાશે નહીં કેમ તો તમને ખબર છે કે પચીસ એ નાની સંખ્યા છે અને ત્રેપન એ મોટી સંખ્યા છે તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકાતી નથી તો આ વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું તો મોટી સંખ્યા છે તેને આગળ લઈ જઈશું અને નાની સંખ્યા જે જે પચીસ છે તે પાછળ રહેશે મતલબ કે આપણે ત્રેપન પરથી બે કૂદકા નીચે મારવાના છે અને પછી પાંચ પગલાં છે એ ડાબી બાજુ ખસવાનું થશે તો ત્રેપન પરથી એક કદમ નીચે ઉતરીશું તો તેતાલીસ આવશે અને ફરી બીજો એક કૂદકો નીચે ઉતરીશું તો તેત્રીસ આવશે અને પછી પાંચ પગલાં ડાબી બાજુ ખસીશું તો તેત્રીસ છે એક પગલું ખસીશું તો બત્રીસ આવશે પછી એકત્રીસ આવશે પછી ત્રીસ ઓગણત્રીસ અને અઠ્યાવીસ તો ત્રેપનમાંથી પચીસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે અઠ્યાવીસ આ આપણે કિટુના ઘર પરથી મૌખિક રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ તો આવી રીતે આગળની રમત તમે જે છે તે તમે તમારા ઘરે પોતાના ઘરે જાતે એકલા પણ રમી શકો છો ચાર પાંચ મિત્રો ભેગા થઈને પણ રમી શકો છો અને આ પ્રક્રિયા તમારે નોટબુકમાં લખતા જવાનું છે હવે આ રમત પૂરી થાય પછી તમારે તમારે ચોપડીના પેજ નંબર ત્રીસ અને એકત્રીસ બે પેજ ઉપર બાર જેટલા ખાલી જગ્યાઓ આપી છે તો આ બાર ખાલી જગ્યાઓ છે તે તમારે તમારી ચોપડીની અંદર લખવાની છે બીજું કે આજે આપણે કઈ કઈ બાબતો શીખ્યા તે થોડું આપણે યાદ કરી લઈએ આપો અને લો એ પાઠ નંબર આપણો પ્રકરણ નંબર ત્રણ જે છે તે એ આપણે એની અંદરની પ્રવૃત્તિઓ છે જે કીટ્ટું કીડી તો આ કીડીના ઘર જોયું અને તેને આપણે જુદા જુદા ઓરડા પર પહોંચવા માટે બધાય ભેગા થઈ અને તેને રંગ કરવામાં મદદ કરી તેમાં સરવાળા અને બાદ બાકી જે પગલાં ગણીને અને કૂદકા મારીને ઝડપથી કેવી રીતે ગણાય આ વસ્તુ આજે આપણે આટલું શીખ્યા છીએ